नमस्कार विद्यार्थी मित्रों, तमे बदा घरे सुरक्षित हसो। हवे अहीं आपणे आजे विषय चित्र एनी अंदर चित्र नंबर बे, जे तमे चित्र एक तमे घरे पूरो कर्यो छे, हवे आपणे चित्र नंबर बे जे छे ए अहीं आगळ दोरीशुं, जेनो विषयांग छे पदार्थ चित्र। तो सौ प्रथम आपणे एने पदार्थ चित्रनी अंदर त्रण साधनों दौरवाना छे, तो एमां पाटलो, डोल अने टब आ आपणे अहीं आगळ चित्रमां दौरवानुं छे। तो सौ प्रथम पाटलो दोरीशुं, तो पाटा दोरवा माटे तमे फूटपट्टीनो पण उपयोग करजो, जेनाथी लीटीओ सीधी आवे। આપણે પાટલાનો એક સાઈડનો ભાગ દોર્યો છે, હવે ઉપરનો ભાગ દોરવાનો છે। તો બંને લીટીઓ ત્રાસી એક જ દિશામાં જાય એ રીતે ત્રણ લીટીઓ દોરવાની છે। આ રીતનો આપણે આ પાટલો દોર્યો। હવે પાટલાની ઉપરના ભાગની અંદર ડોલ એ દોરવાની છે। તો સૌ પ્રથમ ઉપર એક લંબગોળ આકાર તમારે દોરવાનું, ત્યારબાદ ફૂટપટ્ટીથી લીટી દોરજો। આવી રીતે ત્રણસી લીટી દોરવાની છે। નીચેનો ભાગ નાનો રાખવાનો અને ઉપરનો ભાગ મોટો રાખવાનો છે, અહીંયા તમે જોઈ શકો છો। આ રીતે આપણે અહીંયા ડોલ દોરીએ છીએ। અહીંયા આગળ એક હેન્ડલ દોરીશું, આની અંદર આપણે એક બાકી રહ્યું ટબ, તે અહીંયા બાજુમાં એક ટબ દોરીશું। તો એમાં પણ તમારે પહેલાં એક નાનું લંબગોળાકાર દોરજો, આ રીતે આપણે ચિત્ર દોર્યું છે। ડોલની અંદર લીટી દોરાઈ છે એ ભૂસી નાખજો, અહીંયા તમે જોઈ શકો છો કે ડોલ, પાટલો અને ટબ આ ચિત્ર મેં અહીંયા આગળ પૂર્ણ કર્યું છે। ત્યારબાદ તમારે હવે આની અંદર એક છા પ્રકાશ, જે પેન્સિલ શેડિંગ કહેવાય, તે કરવાનું છે। તો તમે જરાક ધ્યાનથી જોજો કે પેન્સિલ તમારે ઊભી રાખવાની છે અને ધીરે ધીરે અહીંયા આગળ આછા હાથથી ધીરે ધીરે ફેરવવાની છે અને આ રીતે છા પ્રકાશ કરતું રહેવાનું છે। પેન્સિલને ધીરે ધીરે ફેરવવાની છે એકદમ। હવે ધીરે ધીરે અંદરનો જે આપણે ડોલનો અંદરનો જે ભાગ છે એ થોડો કાળો રાખીશું, આ રીતે વારંવાર ઉપર પેન્સિલ તમે ધીરે ધીરે ફેરવશો એટલે છા પ્રકાશ થશે। અહીંયા આપણે કશું કરવાનું નથી, એ જ રીતે આ ભાગની અંદર પણ આછું આછું છા પ્રકાશ આપણે કરીશું। આ રીતે પેન્સિલને ધીરે ધીરે ઘસતા રહેવાનું છે, હાથ તમારે ઉપાડવાનો નથી, એમને એમ કરતું જ રહેવાનું છે।
પછી નીચેના ડોલનો ભાગ જે છે તે આપણે ઘાટો કરીશું થોડોક, જેનાથી અલગ પડી જાય. આ રીતે તમે જોઈ શકો છો, એક આ થોડું ઘાટું કર્યું, એના કરતાં થોડું આછું કર્યું, ફરી પાછું મેં અહીંયા ઘાટું કર્યું. એ જ રીતે આપણે પાટલામાં પણ કરીશું. તમે આ રીતે પણ છાયા પ્રકાશ કરી શકશો. આ બાજુનો ભાગ જે છે થોડો ઘાટો કરજો, જેનાથી અલગ પડી જાય. નીચેનું સ્ટેન્ડ છે એ પણ ઘાટું કરી દેજો. પાયા જે કહેવાય એ જ રીતે ટબની અંદર પણ તો તમે અહીંયા જોઈ શકો છો કે છા પ્રકાશ કરવાથી કેટલું ચિત્ર આપણું સુંદર દેખાશે. તો ચિત્ર નંબર 2 એ તમારી ચિત્રપોથીની અંદર તમે પૂર્ણ કરશો. આવજો બાળમિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો.